હેલો ફ્રેન્ડ્સ, આજ હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલા રીંગણાના શાકની રેસીપી. તો આ શાકમાં આપણે રીંગણમાં ભરવાનો મસાલો એકદમ દેશી રીતે ખાયણી દસ્તામાં ખાંડીને બનાવશું, જે સ્વાદમાં એટલો ટેસ્ટી બને છે કે શાકમાં બીજા કોઈ મસાલા એડ કરવાની જરૂર નહીં પડે. સાથે આપણે શાકને કુકરમાં ફક્ત એક વિસલમાં એકદમ ઝટપટ તૈયાર કરશું. એકદમ સિમ્પલ રેસીપી છે, ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં શાક બનાવવા 2 વજનમાં 350 ગ્રામ અને 11 થી 12 નંગ જેટલા નાની સાઇઝના રીંગણ લીધેલા છે. તો ભરેલા શાક માટે મેં આ રીતના નાની સાઇઝના રીંગણની પસંદગી કરેલી છે. જો ઘરમાં ના હોય તો મોટી સાઇઝના રીંગણને 2 ભાગમાં ડિવાઈડ કરીને પણ શાક બનાવી શકાય છે. તો રીંગણના આ રીતના સાઇડના પાનના ભાગને કાઢી લઈએ. અહીં આપણે ડીટીએના ભાગને રહેવા દેવાનો છે. અને હવે રીંગણની ઉપરની બાજુએ આ રીતના ક્રોસમાં કટ લગાવી દઈએ, જેથી આપણે તેમાં મસાલો ભરી શકીએ. અને હવે આ રીતના બધા જ રીંગણને તૈયાર કરી લઈએ. અને રીંગણમાં કાપો કર્યા પછી તે કાળા ન પડે તેના માટે તેને આ રીતના પાણીમાં ડીપ કરીને રાખી દઈએ. તો હવે રીંગણમાં ભરવાનો મસાલો બનાવવા મેં અહીંયા 3 મોટી ચમચી જેટલા સિંગદાણા લીધેલા છે. તો મેં સિંગદાણાને રોસ્ટ કરીને તેનો ફોતરાનો ભાગ કાઢી લીધેલો છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 3 મોટી ચમચી જેટલા મેં પાપડી ગાંઠિયા લીધેલા છે. જો ઘરમાં ગાંઠિયા ના હોય તો તમે તેની જગ્યાએ ચણાના લોટને શેકીને પણ એડ કરી શકો છો. સાથે 2 મોટી ચમચી જેટલા સફેદ તલ અને 1 ચમચી જેટલી વરિયારી એડ કરી દઈએ. તો થોડી વરિયારી એડ કરવાથી મસાલો એકદમ ટેસ્ટી લાગે છે. અને હવે બધી જ વસ્તુને હથકચરી ખાંડી લઈએ. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે ખંડાઈ ગઈ છે અને આ રીતનો અધકચરો પાવડર તૈયાર થઈ ગયો છે. તો હવે તેમાં 1/2 કપ જેટલા ટમેટાં, 1/2 કપ જેટલી ડુંગળી, તો મેં ડુંગળી અને ટમેટાનું માપ સરખું રાખેલું છે. સાથે 5 થી 6 નંગ જેટલી લસણની કડી અને મસાલામાં 1/2 ચમચી જેટલો હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી ગોળ અને મસાલાને ચટપટો સ્વાદ દેવા માટે થોડો લીંબુનો રસ અને 1 મોટી ચમચી તેલ એડ કરી દઈએ. અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે ખાંડી લઈએ. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે ખંડાઈ ગઈ છે અને રીંગણમાં ભરવાનો અને શાકની ગ્રેવીનો મસાલો તૈયાર થઈ ગયો છે. આ સિવાય આપણે શાકમાં બીજા કોઈ પણ મસાલા એડ નહીં કરવા પડે. તો આપણો શાકમાં ભરવાનો મસાલો તૈયાર થઈ ગયો છે. મિક્સર જાર કરતાં મસાલાને આ રીતના ખાંડીને તૈયાર કરવાથી તે થોડો અધકચરો વટાય છે, જેનાથી શાક ખાતી વખતે તેનો એકદમ સરસ ક્રન્ચી ટેસ્ટ આવે છે. તૈયાર થયેલા મસાલાને આપણે રીંગણામાં તો ભરશું, પણ આ મસાલા સાથે શાકની ગ્રેવી પણ એકદમ ટેસ્ટી તૈયાર થશે. તો હવે તૈયાર કરેલા મસાલાને રીંગણમાં કરેલા કાપામાં દબાવીને ભરી દઈએ. તો મસાલાને આ રીતના દબાવીને ભરવાથી તેની એકદમ સરસ ફ્લેવર આપણા રીંગણમાં આવી જાય છે. અને હવે આ રીતના બધા જ રીંગણને તૈયાર કરી લઈએ. તો મેં બધા જ રીંગણને ભરીને તૈયાર કરી લીધેલા છે. રીંગણ ભર્યા પછી આ રીતનો મસાલો વધેલો છે, જેનો ઉપયોગ આપણે શાકની ગ્રેવીમાં કરશું. આ સિવાય આપણે શાકની ગ્રેવીમાં બીજા કોઈ પણ મસાલા એડ નહીં કરવા પડે. હવે શાક વઘારવા કુકરમાં 4 મોટી ચમચી તેલ એડ કરી દઈએ. તો કાઠિયાવાડી શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કરી શકો છો. હવે તેમાં 1/2 ચમચી રાઈ, 1/2 ચમચી જીરું, 1 પિંચ જેટલી હિંગ અને થોડા લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતે સાથરી લઈએ. તો આપણો વઘાર સારી રીતે સતરાઈ ગયો છે. હવે મેં અહીંયા 1/4 કપ જેટલું લીલું લસણ લીધેલું છે, સાથે 2 થી 3 લીલા મરચાંની સ્લીટ્સ અને 1 ચમચી આદુની પેસ્ટ એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે સાથરી લઈએ. તો શિયાળાના હિસાબે લીલું લસણ સિઝનમાં છે, પણ જો તે ઘરમાં ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો આપણા આદુ મરચાં અને લસણ એકદમ સારી રીતે સતળાઈ ગયા છે. હવે મસાલા સાથે ભરેલા રીંગણને વઘારમાં એડ કરી દઈએ. અને હવે રીંગણને હળવે હાથે વઘારમાં સારી રીતે સાથળી લઈએ. તો કુકરમાં રીંગણનું શાક બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. રીંગણને આ રીતના વઘારમાં સાતડવાથી રીંગણ એકદમ સોફ્ટ થઈ જાય છે અને તેને કૂક થતાં ઓછો સમય લાગે છે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે રીંગણ સારી રીતે સતરે ને તેનો કલર આ રીતના થોડો બદલાઈ ગયો છે. તો હવે આ સમયે આપણી વધેલા મસાલાની પેસ્ટને એડ કરી દઈએ અને તેને પણ તેલમાં સારી રીતે સાથરી લઈએ, જેથી તેનો કાચો સ્વાદ વયો જાય. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા પેસ્ટની સાઇડ્સમાંથી આ રીતના તેલ છૂટું પડી ગયું છે. તો હવે શાકની ગ્રેવીનો રસો કરવા માટે 1 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો ઠંડા પાણીની જગ્યાએ થોડું ગરમ પાણી એડ કરવાથી શાકની કુકિંગ પ્રોસેસ ચાલુ રહે છે અને તેની મસાલાની ફ્લેવર અને કલર જળવાઈ રહે છે. તેમણે શાકની ગ્રેવીમાં આ રીતના બોઈલ આવવા માંડ્યો છે. તો કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત 1 વિસલ કરી લઈએ.
તો કુકરમાં આપણું શાક તૈયાર થાય છે. વઘારમાં રીંગણને એડ કર્યા પછી આપણે તેને થોડીવાર સાતડી લેવાના છે, જેથી રીંગણ એકદમ ફટાફટ કૂક થઈ જાય. સાથે શાકની ગ્રેવીમાં આપણે જે તૈયાર કરેલો મસાલો છે તે જ એડ કરેલો છે. મસાલાને એડ કર્યા પછી આપણે તેને થોડીવાર સાતડી લેવાનો છે, કારણ કે આપણે મસાલામાં ડુંગળી અને ટમેટા એડ કરેલા છે. જો આપણે તેને સાતડી લેશું તો તેનો કાચો સ્વાદ વયો જશે. સાથે આપણે કુકરમાં મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત એક જ વિસલ કરવાની છે. એક વિસલમાં જ આપણું રીંગણનું શાક તૈયાર થઈ જશે. તો એક વિસલ થઈને આપણું કુકર ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ તો આપણા રીંગણ એકદમ સારી રીતે બફાઈ ગયા છે. આપણું એકદમ ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણનું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે તેની ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો આપણું એકદમ ટેસ્ટી ભરેલા રીંગણાનું શાક તૈયાર થઈ ગયું છે. શાક સ્વાદમાં એટલું ટેસ્ટી બન્યું છે કે ઘરના બધાને ભાવશે. તો હવે તૈયાર થયેલા શાકને ગરમા ગરમ સર્વ કરી લઈએ. તો ભરેલા રીંગણાનું શાક તો તમે ઘણીવાર બનાવ્યું હશે, પણ એકવાર આ દેશી કાઠિયાવાડી રીતે તેને ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે.